નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સુરતમાં શિક્ષકોને સ્મશાન ગૃહની કામગીરી સોંપતા શિક્ષકોનો વિરોધ. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કંજેલી કંપામાં ઘઉંના ખેતરમાં આગ લાગતા ઘઉં બળીને ખાક થયા. રાજપીપળા શહેરમાં ચાલતું શાક માર્કેટ હાલ કોરોના પૂરતું હટાવવાના નિર્ણય સામે વેપારીઓ પ્રાંત કચેરીએ હલ્લા બોલ. ધારી તાલુકાના ગોવિંદપુર ગામે અવાવૃત જગ્યા ઉપર કાંટાની વાડ પાસે એક તાજી જન્મેલી બાળકી મળી આવતા પોલીસ દોડી જઈને તપાસ આરંભી. અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગુજરાત એઇડ્સ અવેરનેસ એન્ડ પ્રિવેન્શન સંસ્થા દ્વારા શહેરમાં કોરોનાના ગેટઅપમાં જાગૃતિ અંગેની કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના પગપેસારો વધી રહ્યો છે. કોરોનાને લઈને નિર્ણય લેવામાં આવ્યો કે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરમાં તારીખ 12/4/2021 સોમવારથી 28/4/2021 બુધવાર સુધી ભાવિક ભક્તોને માતાજીના દર્શનનો લાભ મળશે નહીં. સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં આધુનિક ખેતી કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોની હાલત કફોડી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ ખાતે આવેલ પોલીસ ચોકીને સેનેટાઇઝર કરવામાં આવી. હાલ યુવાનો યુવતીઓમાં જીમમાં જવાનો ક્રેઝ વધ્યો છે અને મોટા ભાગે મોટા શહેરોથી લઈને નાના શહેરોમાં પણ જીમમાં જવાનો ક્રેઝ જોવા મળે છે. ત્યારે શહેરોમાં અદ્યતન ખર્ચવાળા મશીનરીવાળા જીમમાં યુવા યુવતીઓ જતા હોય છે, ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજના સુખડ ગામે દેશી જીમ તૈયાર કરવામાં આવ્યું છે અને આ જીમમાં ગામના યુવાનો સહિત આજુબાજુના યુવાનો પણ લાભ લે છે. પ્રાંતિજ તાલુકાના પોગળું ગામ એકલિંગજી મહાદેવનો પાટોત્સવ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઓવરબ્રિજ પાસે શોર્ટ સર્કિટને લઈ સ્કૂટીમાં આગ લાગતા સ્કૂટી પર જઈ રહેલ પરિવારનો આબાદ બચાવ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના લીમડાના બાઇક માલિક સાથે છેતરપિંડી તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં બાઇક માલિક દ્વારા વિસનગરના 2 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતેના નવા બાકરપુર પાસેથી ઇકો ગાડીનો ચાલક પૂર ઝડપે બેદરકારી ગફલત ફરી રીતે હંકારી લાવતા પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. કૂચ બિહારમાં હિંસા મામલે પીએમ મોદીનું મોટું નિવેદન. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 4551 કેસ નોંધાયા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1,45,384 કેસ નોંધાયા. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વધુ 58,993 કેસ નોંધાયા. રેમડેસિવિરની અછત વચ્ચે રૂપાણી સરકારનો મોટો નિર્ણય. બંગાળમાં ચોથા તબક્કાનું વોટિંગ પૂર્ણ. બંગાળમાં ટીએમસી અને બીજેપી સમર્થકો વચ્ચે હિંસક અથડામણ, 4ના મોત. લોકડાઉન મુદ્દે અમિત શાહે આપ્યું મોટું નિવેદન. મહારાષ્ટ્રમાં ગોંદિયાના જંગલમાં લાગી આગ, 3 મજૂર ગુંજાયા. વડોદરા આર્મ્સ યુનિટના ડીઆઈજી ડોક્ટર મહેશ નાયકનું કોરોનાથી મૃત્યુ થયું છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જેકમાની કંપની એલીબાબાને ચીને ફટકાર્યો દંડ. આઈપીએલ 2021 બેંગ્લોરે મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. આઈપીએલ 2021 આજે ચેન્નાઈ અને દિલ્હી વચ્ચે ટક્કર. નોટિસથી ડરતી નથી, ચૂંટણી પંચ થાય તે કરી લે મમતા બેનર્જી. તો સુપરફાસ્ટ સમાચાર અહીંયા સમાપ્ત કરીશું. અન્ય સમાચાર જોવા માટે જોતા રહો ZSTV.